નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં? ચાલો આપણે આજે ર વત્તા ક બરાબર રે ફળો ક એટલે કે રે ફળો કકો લેશું. રખ 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 એવું બોલવું આપણે થોડું અઘરું પડે. આ આખો કકો આપણે બોલવો હોય તો એના માટે થોડા શબ્દો શીખીશું. હવે એ શબ્દો શીખતા પહેલાં તમને આ ત્રણ શબ્દો શીખવી આપું. અ વત્તા ર વત્તા ક બરાબર અર ક. તો અ અને ક મૂળાક્ષરો આખા છે, જ્યારે ર છે એ અડધો છે. એના માટે આપણે અહીંયા રેફ લીધો, માટે અર્ક લખાશે. ક વત્તા ર વત્તા મ બરાબર કર્મ. અહીંયા ક અને મ મૂળાક્ષરો આખા છે અને ર અડધો છે, માટે મ ઉપર આપણે રેફ લીધો. ક વત્તા ર વત્તા મ બરાબર ક્રમ. હવે અહીંયા શું તફાવત થયો? તો કે ક અડધો થઈ ગયો અને ર અને મ આખા મૂળાક્ષરો થયા, એટલા માટે આપણે અહીંયા ક્રમ લખ્યો. એટલે આ ત્રણેયમાં આ તફાવત છે. હવે આ જે કકો આપણે બોલવામાં થોડું ઈઝી પડે એટલા માટે અહીંયા શબ્દો લીધા છે. રેફવાળા ક માટે અર્ક, રેફવાળા ખ માટે મૂર્ખ, રેફવાળા ગ માટે વર્ગ, રેફવાળા ઘ માટે દીર્ઘ, રેફવાળા ચ માટે ખર્ચ, રેફવાળા છ માટે મૂર્છા, રેફવાળા ઝ માટે તર્જ, રેફવાળા ઝ માટે બુર્ઝ, રેફવાળા ટ માટે શર્ટ. હવે આનો કોઈ આપણને શબ્દ મળશે નહીં. રેફવાળા ડ માટે બર્ડ, આનો કોઈ આપણને શબ્દ મળશે નહીં. રેફવાળા ણ માટે કર્ણ, રેફવાળા ત માટે મૂર્ત, રેફવાળા થ માટે અર્થ, રેફવાળા દ માટે દર્દ, રેફવાળા ધ માટે વર્ધન, રેફવાળા ન માટે ફર્ણ, રેફવાળા પ માટે સર્પ, રેફવાળા ફ માટે બર્ફ, રેફવાળા બ માટે બર્બર, રેફવાળા ભ માટે ગર્ભ, રેફવાળા મ માટે ધર્મ, રેફવાળા ય માટે સૂર્ય, રેફવાળા ર માટે ચુર્ર, રેફવાળા ળ માટે દુર્લભ, રેફવાળા ગ માટે ગર્વ, રેફવાળા શ માટે હર્ષ, રેફવાળા હર્ષ, રેફવાળા શ માટે હર્ષ, રેફવાળા સ માટે નર્સ, રેફવાળા હ માટે મરહુમ. આનો કોઈ શબ્દ મળશે નહીં. છ માટે પણ નહીં મળે, ન માટે પણ નહીં મળે, એટલા માટે આપણે એ ત્રણેય શબ્દો એમ જ રાખ્યા છે. હવે આ શર્ટ, બર્ડ, નર્સ અને ફર્મ એના માટે આપણે ઇંગ્લિશ શબ્દ લીધા છે અને તમને સરળ રહે એટલા માટે એ ગુલાબી અક્ષરથી લખ્યા છે. ઓકે, સમજાઈ ગયું આટલું? ઓકે, બાય.